गुड मॉर्निंग स्टूडेंट्स, केम छो बधाय? मजामा? गुड। चलो आपणे लास्ट लेक्चर MT1 चैप्टर नंबर 1 नो स्टार्ट करसू। आ थोड़ा दिवस थी मारो लेक्चर मां 1 वीक नो मारा गैप थई गयो छे, बिकॉज़ एडमिशन प्रोसेस नो भी काम आवी गयो छे मारी ऊपर, एटले थोड़ुक डिले थाय छे, पण नो डाउट तमारा लेक्चर कंटीन्यूअसली मारी फूल फोकस थी कराऊ छु, मारे फूल मेहनत कराऊ छु, मारे જેટલું થાય એટલું તમારું લેક્ચર નું તમારું શિડ્યુલ બગાડતો નથી। સો આજનો લેક્ચર આપણે સ્ટાર્ટ કરીએ। લેક્ચર નો સબ્જેક્ટ છે MT2, સમજાઈ ગયું? કયા ટોપિક છે? ટાઈપ ઓફ ટ્રે, ટ્રે ટાઈપ। આજના બે ટોપિક છે, આપણા છેલ્લા બે ટોપિક છે, ટાઈપ ઓફ ટ્રે અને ટ્રે એફિશિયન્સી, સમજાઈ ગયું? ટાઈપ ઓફ ટ્રે અને ટ્રે એફિશિયન્સી। તો ટાઈપ ઓફ ટ્રે આપણે ફિગરમાં દેખાય છે, બબલ કેપ ટ્રે, સીવ ટ્રે, વાલ્વ ટ્રે, લીડ ટ્રે। ટ્રે એફિશિયન્સી શું છે એ આપણે આજે સ્ટડી કરશું, સમજાઈ ગયું? તો ચાલો હવે આપણે લેક્ચર સ્ટાર્ટ કરીએ। લેક્ચર નું થોડું રિવિઝન કરી લઈએ। લાસ્ટ લેક્ચરમાં મેં તમને પેક ટાવર સમજાવ્યો હતો, પેક ટાવરના પ્રોબ્લેમ સમજાવ્યા હતા, પેક ટાવરમાં કયા કયા ઓપરેટિંગ પ્રોબ્લેમ આવે ને કેવું કેવું સોલ્યુશન આવે છે, કયો પ્રોબ્લેમ હોય, પહેલો પ્રોબ્લેમ હોય છે તમારું એક્સેસિવ એન્ટ્રેનમેન્ટ, પછી વીપી વીપિંગ ના આવે, પછી આવે છે ફ્લડિંગ, લોડિંગ, અને છેલ્લો પોઈન્ટ આવે છે ચેનલિંગ, સમજાઈ ગયું? ઓકે, સો આજનો ટોપિક આ જ છે તમારો, કયો? ટાઈપ ઓફ ટ્રેનો, કઈ કઈ ટાઈપની ટ્રેન આવે છે? ઓકે, તો પહેલી આવે છે બબલ કેપ ટ્રે। હા, બબલ કેપ ટ્રે, બબલ કેપ ટ્રે હોય શું? તો બબલ કેપ ટ્રે દેખાય છે કે બબલ કેપ ટ્રે માં શું હોય, કેપ હોય, મતલબ બબલ કેપ ટ્રે કેવું હોય, એક ટ્રે હોય જેની ઉપર કુકરની સીટી કેવી હોય, એ કુકરની સીટી કેમ ઓપન થાય, એવી રીતે પ્રેશરથી ઓપન થાય। કુકરની સીટીમાં જેમ કુકરની અંદર પ્રેશર ભરાય, ફટ બેની સીટી ઊંધી જાય, ઓપન થઈ જાય, એવી જ રીતે બબલ કેપ ટ્રે બી એવી રીતે જ ઓપન થાય છે। બબલ કેપ ટ્રે હોય ને એમાં ટ્રે હોય જેની ઉપર વાલ્વ ઓપનિંગ હોય, હોલ ઓપનિંગ હોય, ઓપનિંગ ઉપર કેપ રાખેલી હોય। હવે એ કેપ કેવી રીતે હોય, એ ખુલે, કેપ કેપ ખુલે, પછી ગેસ હોય, એ ગેસ હોય એમાંથી પ્રેશરથી જ ઓપન થાય। હંમેશા યાદ રાખજો, બબલ કેપ ટ્રે છે એ પ્રેશરથી ઓપન થાય, એટલે એ જે પ્રેશર આવ્યો ગેસ એને પ્રેશર કરશે નીચેથી, એટલે કેપનું કેપ ઓપનિંગ થશે, એટલે અહીંયા હોલ્સ હોય જેને શું કહેવાય, સ્લોટ્સ કહેવાય, શું કહેવાય, સ્લોટ, એ સ્લોટમાંથી ગેસ તમારે પાસ થઈ જશે, ને એ ગેસ આખા લિક્વિડના પૂલમાંથી પાસ થઈને ઉપરના ટ્રે તરફ જશે, આવી રીતે તમારું બબલ કેપ ટ્રે કામ કરે, સમજાઈ ગયું? બબલ કેપ ટ્રે નો બેસ્ટ બેનિફિટ હું એ કેપ જ્યાં સુધી પ્રેશર, જ્યાં સુધી ગેસ નો મિનિમમ પ્રેશર નહીં આવે ત્યાં સુધી બબલ કેપ ટ્રે છે એ તમારે ઓપન નહીં થાય, કેપ ઓપન નહીં થાય। એટલે પહેલો બેનિફિટ શું કે એનો પ્રેશર ડ્રોપ છે એ ફિક્સ થઈ ગયો હોય, તમારે ફિક્સ પ્રેશર ડ્રોપથી જ ખુલે, મતલબ કે 10 નો એટમોસ્ફિયર નો પ્રેશર હોય તો 10 એટમોસ્ફિયર, 10 એટમોસ્ફિયર નો પ્રેશર એટલો હોય બી નહીં, ફોર એક્ઝામ્પલ 0.1 નો એટલો હોય, 0.1 નો પ્રેશર હોય તો 0.1 નો પ્રેશર જ્યાં સુધી નહીં ગેસ આપે બબલને કે કેપને ત્યાં સુધી કેપ ખુલશે નહીં, અન્ડરસ્ટેન્ડ? તો પહેલો બેનિફિટ શું, આનું વીપિંગ ના થાય, આ ટ્રે ટાવરમાં વીપિંગ ના થાય। વીપિંગ એટલે ઇન કેસ અગર ગેસની વેલોસિટી ઓછી હોય તો શું થશે, વીપિંગ નો તમે કોન્સેપ્ટ સમજાવો, જ્યારે ગેસની વેલોસિટી ઓછી હોવાથી લિક્વિડ છે ટ્રે ડાઉન ટ્રેના હોલથી નીચે જતું રહે, એને ડાઉન સ્પાઉટથી જવાની જગ્યા એ ટ્રેના હોલથી નીચે જાય, સો આ કોન્સેપ્ટને વીપિંગ કહેવાય છે। અને આ ટ્રે ડાવા જ્યારે બબલ કેપ ટ્રેમાં વીપિંગ ના થાય, બિકોઝ શું કામે વીપિંગ ના થાય, કેમ કહું, તમારે જ્યાં કેપ તો પ્રેશરથી ઓપન થાય, આ ગેસ તો પ્રેશર જ હતો એટલે કેપ તો બંધ જ રહી, તમારું લિક્વિડ ઓટોમેટિક ડાઉન સ્પાઉટથી ફરજિયાત લિક્વિડને ડાઉન સ્પાઉટથી જ જવા દેવું પડે, સમજાઈ ગયું? ગુડ, બબલ કેપ ટ્રે, બબલ કેપ ટ્રે વાઇડલી યુઝ થાય છે આજની જનરેશનમાં, લગભગ 100 યરથી લોકો બબલ કેપ ટ્રે યુઝ કરે છે, બેસ્ટ, ઓકે, ક્લિયર બબલ કેપ ટ્રે। નેક્સ્ટ તમારો છે કઈ ટ્રે છે, આપણે નેક્સ્ટ તમારી ટ્રે છે સીવ ટ્રે। સીવ ટ્રે શું હોય, સીવ એટલે શું કહેવાય, પેલા એ સીવ વસ્તુ શું છે, સીવ ટ્રે એક હોરિઝોન્ટલ ટ્રે હોય જેની ઉપર મેટલની સ્ક્રીન હોય છે, શું હોય છે, મેટલની સ્ક્રીન, અને સ્ક્રીનમાં નાના નાના હોલ્સ હોય છે એને સીવ કહેવાય, શું કહેવાય, સીવ,
સમજાઈ ગયું? હવે એ સેવ ટ્રેન નું બેસ્ટ બેનિફિટ આ હોય, માસ્ક પડી ગયું. તો સીયુ ટ્રેનનો શું બેનિફિટ હોય છે? લિક્વિડ હોય ને, લિક્વિડ આમ હોય તો લિક્વિડ ટ્રે ઉપરથી જાય ને ગેસ, જે સીયુ ટ્રેમાં નાના નાના હોલ્સ હોય છે એમાંથી ઉપર તરફ પાસ થાય અને એ ફ્રોથ બને ને ઈ ફ્રોથ ઉપર તરફ ઉપરની ટ્રે તરફ જાય છે. સમજાઈ ગયું કે ડાઉટ? શું કહેવાય સીયુ ટ્રેમાં શું હોય? સીયુ ટ્રેમાં શું હોય છે? એક એવી હોરિઝોન્ટલ ટ્રે હોય જેની પર મેટલ શીટ રાખેલી હોય, પરફોરેશન. પરફોરેશન એટલે એક તમે સમજો કે તમે જે સ્ક્રીન ભણતા એમઓમાં થર્ડ સેમેસ્ટરમાં, જે મિકેનિકલ ઓપરેશનમાં જે ટાઈપ ઓફ સ્ક્રીનમાં જે મેટલ સ્ક્રીન હતી, એ મેટલ સ્ક્રીન હોય જેના નાના નાના ઓપનિંગ હોય છે. શું હોય છે? નાના નાના ઓપનિંગ હોય છે. ઓકે, એ ઓપનિંગથી તમારું પાસિંગ થાય છે, કે હો ગેસ હોય પાસ થાય, સ્ક્રીન લિક્વિડ હોય એ સરફેસ ઉપર ફ્લો થાય ને ગેસ છે પાસ થાય છે. આ ટાઈપનો ફ્લો ક્રોસ કરંટનો ફ્લો ડેવલપ કરે છે. લિન્ડે ટ્રે, આ સીવ ટ્રે બી એવું જ છે જે બબલ કેપ ટ્રે જેવી તરીકે જ યુઝ થાય છે, પણ આમાં એક્સેસિવ એન્ટ્રેનમેન્ટની પોસિબિલિટી દેખાય છે. એક્સેસિવ એન્ટ્રેનમેન્ટ થાય છે એમાં સીવ ટ્રેમાં. સમજાઈ ગયું? સીવ ટ્રેમાં એક્સેસિવ એન્ટ્રેનમેન્ટની પોસિબિલિટી હોય છે. બબલ કેપ ટ્રેમાં ના થાય એનું રીઝન શું કામ છે? બબલ કેપ ટ્રેમાં ટર્બ્યુલન્ટ મોશન, બબલ કેપ ટ્રેમાં શું હોય, વાલ ઓપન થાય ને એટલે પ્રેશર થી નીકળે, એટલે તમારું ગેસમાં છે ને ટર્બ્યુલન્સ ડિસ્ટર્બ્યુલન્સ ડેવલપ થતો હોય, એટલે ફ્રોથ બને ને ડિસ્ફ્રોથ બનતું હોય એ છૂટી જાય, ડિસએન્ગેજ થાય ઇઝીલી. ફ્રોથ બને પછી તરત ને તરત બંધ થઈ ડિસ્ટ્રોય થઈ જાય. સીવ ટ્રેમાં એ નથી થતું. સીવ ટ્રેમાં તમારે વાલ ઓપનિંગ થાય છે, સોરી ગેસ ઓપન થાય છે, એ ગેસ તમારે ફ્લો થાય, ગેસ તમારા આખે આખો આમ પ્રેશરથી નીકળે. ઓલા તો ફિક્સ પ્રેશર પછી જ તમને પછી જ તમારો ગેસ ફ્લો થાય, અહીંયા એવું પરમિશન નથી વાલની. ક્લિયર? સી યુ ટ્રે. સો નેક્સ્ટ ટ્રે કઈ છે? નેક્સ્ટ ટ્રે તમારી છે વાલ ટ્રે. બબલ કેપ ટ્રે અને વાલ ટ્રે બે સિમિલર, બસ ફર્ક શું હોય? બબલ કે વાલ હોય, વાલ વાલ કેવા ખૂટતા હોય ભૂલે ને, વાલ એવા ટાઈપની ટ્રે હોય છે. બબલ કેપ ટ્રે અને સીયુ ટ્રેમાં ફર્ક કઈ હોય નહીં, બસ એક જ ફર્ક હોય કે ઓલામાં વાલ થી ઓપનિંગ થાય ને બબલ કેપ ટ્રે વાલ ટ્રેમાં પ્રેશર ડ્રોપ, પ્રેશર વધારે હોય, વધારે પ્રેશર થી ઓપન થાય. એટલે તો બબલ કેપ ટ્રે શું હોય, બબલ વાલ વાલ જે હોય ને એને તો સ્પેશિયલ જે હાઈ પ્રેશર સિસ્ટમ હોય ને ત્યાં જ યુઝ થાય. બબલ કેપ ટ્રે ક્યાં યુઝ થાય છે? સ્પેશિયલ તમને જ્યાં તમને પ્રેશર ડ્રોપ ઓછો જોઈએ, ફોર એક્ઝામ્પલ વેક્યુમ ડિસ્ટિલેશન, વેક્યુમ સિસ્ટમમાં. અગર વેક્યુમ સિસ્ટમમાં પ્રેશર વધારે મળતો ના, પ્રેશર ડ્રોપ વધારે હોય તો તમારો વેક્યુમ કામ ના કરે. તમારે વેક્યુમ 0.6 નું જોતું, પ્રેશર ડ્રોપ પણ 0.4 હોય તો વેક્યુમ તો ના ડેવલપ થાય ને, 0.2 નું તમારે વેક્યુમ મળ્યું. જે વેક્યુમ પંપની હોય ને એને પ્રેશર વધારે વધારે વર્ક કરવું પડતું હોય બબલ કેપ પ્રેશર મેન્ટેન કરવા માટે. ઓકે, વાલ ટ્રે ક્લિયર. નેક્સ્ટ તમારી છે લિન્ડે ટ્રે. લિન્ડે ટ્રે શું છે? નેક્સ્ટ નવો ટોપિક જે છે ને ટોપિક છે લિન્ડે ટ્રે. લિન્ડે ટ્રે કેવી હોય છે? લિન્ડે ટ્રેમાં હોરિઝોન્ટલ ટ્રે હોય, પણ થોડુંક આમ હોય, ફિગરમાં દેખાઈ જાય છે અપરાઇટ પોઝિશનની હોય, ફિગરમાં દેખાઈ જાય છે કે અપરાઇટ પોઝિશનની હોય, મતલબ થોડું ઊંચું હોય. હવે એટલું પોર્શન ઊંચું રાખવાનું મેઇન શું કારણ? બીકોઝ આ બબલ કેપ ટ્રે સીવ ટ્રે અને વાલ ટ્રેમાં અત્યાર સુધી આપણે એ જોયું હતું કે બબલ કેપ ટ્રે સીવ ટ્રે અને વાલ કેપમાં સ્ટેગ્નેન્ટ પૂલ હોય, લિક્વિડ નાઇટ સ્થિર પૂલ રહેતા હોય. આ સ્થિર પૂલથી શું થાય? મોસ્ટલી અમુક અમુક કેસમાં બબલ કેપ કેપ ખુલે નહીં. કેપ ઘણીવાર એટલો પ્રેશર આવી જતો હોય ને કે ગેસનો પ્રેશરથી કેપ ખુલે નહીં, તો એ હાઇડ્રોલિક ગ્રેડિયન્ટ કહેવાય. એનું શું કહેવાય? હાઇડ્રોલિક ગ્રેડિયન્ટ. એટલે અગર બે સેટ લેવલ અગર લિક્વિડ સ્ટેબલ હોય તો હાઇડ્રોલિક ગ્રેડિયન્ટ કહેવાય. એ કેપ ખુલે નહીં તો શું થશે? લિક્વિડ યાને યાર હોય તો. તો એના માટે વાલ ટ્રે, આ જે લિન્ડે ટ્રેમાં શું હોય, એ સિસ્ટમ એવી રાખી છે કે આમ ખુલી જાય, એમ હાઇડ્રોલિક ગ્રેડિયન્ટ હોય, એટલે તમારું લિક્વિડ ઇઝીલી ફ્લો થઈ શકે. ત્યાંથી ગેસ એ ઓપનિંગમાંથી જ નીકળે. ગેસ હોય આમાં કેવું હતું? બબલ કેપ ટ્રે, સીયુ ટ્રે અને વાલ ટ્રેમાં કેવું હતું? ગેસ ઓપનિંગમાંથી નીકળતું, આ ઊભું ફ્લો થતું. આમાં શું થશે? આમ આડું થઈને ફ્લો થશે. કેમ થશે? આડું થઈને ફ્લો થશે. ક્લિયર? લિન્ડે ટ્રે, લિન્ડે ટ્રે બબલ પ્રમોટરમાં યુઝ થાય છે. બબલ પ્રમોટર એટલે બબલ વધારે બનાવે છે લિન્ડે ટ્રે. બબલ્સ ડોટ નો ગુજરાતીમાં શું કહેવાય? બબલ્સ ને ફુગોમાં, ફુગો ના બને પાણીમાં, પણ
સાબુના પાણીમાં ખૂબ બબાડે ને એટલે બબલ કહેવાય. એ બબલનો પ્રમોશન વધારે થાય છે, વધારે પડતું બબલ્સ ફોર્મ થાય છે. તો લિનેટર આપણે ક્યાં યુઝ કરી શકીએ? જ્યાં તમારે બબલ વધારે જોતું હોય, બીકોઝ વધારે પડતા બબલ હોય ને એ બેસ્ટ શું કે તમને સરફેસ એરિયા વધારે નહીં, હા પણ વધારે પડતા બબલ્સ બી એક્સેસિવ એન્ટરટેનમેન્ટની એક્સેસિવ એન્ટરટેનમેન્ટ બી થયા રાખે. વધારે પડતા બબલ્સ હોય વધારે પડતા ફ્રોથ બને ને વધારે પડતું ફ્રોથ લિક્વિડ ઉપર બી લઈ જાય. ક્લિયર? સમજાઈ ગયું? ડાઉટ નહીં? ગુડ. ચાલો હવે આપણો છેલ્લો ટોપિક છે ટ્રે એફિશિયન્સી. ટ્રે એફિશિયન્સી શું કહેવાય, ટાઈપ ઓફ ટ્રે શું છે, એ આપણે ભણીશું. છેલ્લો ટોપિક છે તમારો ટ્રે. ટ્રે એફિશિયન્સી શું કહેવાય એ પહેલા સમજીએ આપણે, પછી આપણે બે ટાઈપની ટ્રે એફિશિયન્સી છે, એક મોર્ફી અને પોઈન્ટ. શું છે? એક મોર્ફી અને એક પોઈન્ટ. ફિગર દેખાય છે આપણે ટ્રે ની છે, તમને હવે ટ્રે એફિશિયન્સી શું કહેવાય. ટ્રે ટાવરમાં મેઇન કમ્પોનન્ટ ટ્રે હોય. ટ્રેમાં શું થાય? બે ફેસ કોન્ટેક્ટ થાય, જેથી બંને વચ્ચે માસ ટ્રાન્સફર થાય. માસ ટ્રાન્સફર પછી કોન્સન્ટ્રેશન બે સેટ સરખું થાય ને પછી એ બંને ફેસ મિકેનિકલી સેપરેટ, એ બે ફેસ સેપરેટ થઈ જાય છે. એને આપણે ટ્રેમાં એ કામ થાય છે. તો ટ્રે એફિશિયન્સી શું કામ કરે, શું કહેવાય કે એ જે સેપરેશન, જે ગેર જે માસ ટ્રાન્સફરનું જે સેપરેશન, માસ ટ્રાન્સફર થતું હોય એટલે બે કમ્પોનન્ટનું સેપરેશન થાય, તો ટ્રે એ સેપરેશન કેટલું પરફેક્ટલી કરી શકે છે એને ટ્રે એફિશિયન્સી કહેવાય. સમજાઈ ગયું? કે બે કમ્પોનન્ટનું સેપરેશન કેટલું ટ્રે કરી શકે છે એને ટ્રે એફિશિયન્સી કહેવાય છે. એટલે કે તમારું ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ કેટલું જલ્દી લાવે છે એ ટ્રે ડિફાઈન કરે, ટ્રે એફિશિયન્સી ડિફાઈન કરે. ટેક્સ્ટબુકમાં કંઈક અલગ જ ડેફિનેશન છે કે ફ્રેક્શનલ ઇક્વિલિબ્રિયમ અપ્રોચ, કે જે ઇક્વિલિબ્રિયમને કેટલું અપ્રોચ, આ જે ટ્રે છે રિયલ ટ્રે, ફ્રેક્શનને કે ઇક્વિલિબ્રિયમ કેટલું મળે છે, કેટલું ફાઇનલ ઇક્વિલિબ્રિયમ કેટલું એને મળે છે એને ટ્રે એફિશિયન્સી કહેવાય. ઇન શોર્ટ તમે સીધું હમણાં અમે એમ જોયું કે ભાઈ સેપરેશન કેટલું પોસિબલ થાય છે એ ટ્રે એફિશિયન્સી હોય. હવે હાઈ ટ્રે એફિશિયન્સી હોય એટલે સેપરેશન વધારે ઇઝીલી થાય, એના હિસાબથી તમારે ટાવરનો ડાયામીટર બી ઓછો જોઈએ. ટાવરની હાઇટ હોય ને એ ટ્રેના ઉપર ડિફાઇન હોય, એ ટ્રે એફિશિયન્સી ઉપર ડિફાઇન હોય. જો ટ્રેની એફિશિયન્સી અગર બહુ ઇઝી, અગર ટ્રે બહુ એટલું બધી ઇફેક્ટિવ ના હોય, 90% ટ્રે ના કરી શકતું, મોસ્ટ ફોર એક્ઝામ્પલ એક ટ્રે એફિશિયન્સી, એક ટ્રે જેની 90% એફિશિયન્સી છે, મતલબ એ 90% સેપરેશન કરી દે, ને બીજી ટ્રે છે 50% એફિશિયન્સી છે, મતલબ એ 50%નું કામ કરી રહી છે. સો આ બેમાં ફર્ક શું? ટ્રે એફિશિયન્સી 90 હશે ને તો એને ટાવરની હાઈટ હશે ને એમાં 90% એફિશિયન્સ થાય તો સીધી વાત છે નંબર ઓફ ટ્રેઝ ઓટોમેટિક ઘટી જશે. ત્યાં બીજા કેસમાં જ્યાં ટ્રે 50 એફિશિયન્સી વાળું છે તો એના નંબર ઓફ ટાયર, જે ટાવરની હાઈટ હશે એ વધારે પડતી જશે, વધી જશે ટાવરની હાઈટ. ઓકે, તો આ એક બેનિફિટ હોય. એટલે તો મોસ્ટલી ટ્રે કમ્પોનન્ટ જ્યારે કોઈ ટાવર, જ્યારે ઇન્ડસ્ટ્રીયલી ટાવર ડિઝાઇન કરતા હોય ને તો એ લોકો સ્પેશિયલી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટ્રેની, જે ટ્રે ભલે એ લોકોને વન ટાઈમ હોય, મોંઘી ટ્રે લોકો લે, જે એફિશિયન્સી વધારે આવે, અગર એ ટ્રે ઇફેક્ટિવ હોય, વધારે પડતું એને સેપરેશન કરી શકતી હોય, એને વધારે ચૂઝ કરે. ભલે એ લોકોને કોસ્ટ વધારે દેખાવો પડે, બીકોઝ આ વન ટાઈમ ઇન્સ્ટોલમેન્ટ છે. કોસ્ટ છે જે ટ્રે એફિશિયન્સી છે એ વન ટાઈમ ઇન્સ્ટોલમેન્ટ છે ટ્રેનો, બીકોઝ એકવાર ટ્રે નખાઈ ગઈ પછી તમે કેમ કે ટ્રેનની ટાવરની હાઈટ ડિફાઈન થતી હોય, તો એકવાર તમે ટ્રેન નાખીને એકવાર ટાવર ડિફાઈન થઈ ગયો પછી ઇમ્પોસિબલ છે. પોસિબલ છે પણ પછી તમે આખો ફરેસ્ટથી તમને ડિઝાઇન કરવું પડે. સો ટ્રે એફિશિયન્સી કેટલા ટાઈપની છે? બે ટાઈપની છે, પોઈન્ટ એફિશિયન્સી અને બીજી આવે છે મોર્ફી એફિશિયન્સી. ઓકે, પહેલી આવે છે પોઈન્ટ એફિશિયન્સી, બીજી આવે છે મોર્ફી એફિશિયન્સી. બેમાં ફર્ક શું? પોઈન્ટ એફિશિયન્સી હોય પર્ટિક્યુલર પોઈન્ટ ઉપર હોય. હવે ટ્રે હોય, ટ્રેમાં ફોર એક્ઝામ્પલ એક ટ્રે હોય તો ટ્રેમાં બધી જગ્યા કોન્સન્ટ્રેશન સરખું ના હોય. ટ્રેની એક સ્પેસિફિક માં છઠ્ઠા નંબરની ટ્રે છે તો છઠ્ઠા નંબરની ટ્રેમાં વચ્ચે કોન્સન્ટ્રેશનનો અલગ હોય છે, પછી કોન્સન્ટ્રેશન અલગ હોય છે, મતલબ અંદર અંદર બી કોન્સન્ટ્રેશનનો ફેર થવાની દેખાય છે. તો
ઇક્વિલિબ્રિયમ હોય બધી જગ્યાએ સરખું આપણે મળે નહીં, તો એના માટે લોકો પોઈન્ટ એફિશિયન્સી ડિફાઈન કરી. શું છે પોઈન્ટ એફિશિયન્સી? એટલે ડેફિનેશન શું છે પોઈન્ટ એફિશિયન્સી? આપણે પોઈન્ટ એફિશિયન્સી ખાલી તમને સમજાવવાની જાવ છે, 3 માર્ક્સ નો જીટી નો ક્વેશ્ચન હોય, પોઈન્ટ એફિશિયન્સી અને મોર્ફી એફિશિયન્સી સમજાવો, બસ આ બે જ એફિશિયન્સી પૂછે. તો પોઈન્ટ એફિશિયન્સી નો ઇક્વેશન શું છે? yn માઇનસ yn પ્લસ yn લોકલ માઇનસ yn પ્લસ લોકલ અપોન y સ્ટાર લોકલ માઇનસ yn પ્લસ 1. ઓકે, આ છે ને yn પ્લસ 1 લોકલ. સો yn લોકલ માઇનસ yn પ્લસ 1 લોકલ અપોન y સ્ટાર લોકલ માઇનસ yn પ્લસ 1 લોકલ. હવે વાય એન ને વાય એન પ્લસ વન ટર્મ શું છે એના માટે તમે ગ્રાફ બનાવો. હવે જો વાય એટલે વેપાર, હંમેશા યાદ રાખજો વાય એટલે વેપાર અને એક્સ એટલે લિક્વિડ. ડિસ્ટિલેશન, ગેસ અબ્સોર્પ્શન, હ્યુમિડિફિકેશન, જેટલા બી માસ ટ્રાન્સફર ઓપરેશન છે જેમાં ગેસ લિક્વિડ કોમ્પોનન્ટ આવતા હોય, સ્પેશિયલી ગેસ લિક્વિડ માટે, જો સોલિડ લિક્વિડ ગેસ સોલિડ ને એમાં નથી, ગેસ લિક્વિડ માટે આપણે વાય એટલે ગેસ, સોરી વાય એટલે ગેસ ઓર વેપાર, એક્સ ઇઝ ઇક્વલ ટુ લિક્વિડ. હવે વાયન શું કહેવાય? જે આપણે આ વાયન નોટેશન આવે કેવી રીતે, જે ટ્રેમાંથી અગર સપોઝ છઠ્ઠા ના છઠ્ઠી આપણે એક ડિસ્ટિલ એક ગેસ અબ્સોર્પ્શન ટાવર છે જેમાં છઠ્ઠા ટ્રેમાં આપણે જોઈએ છે, છઠ્ઠા ટ્રેની એફિશિયન્સી ફાઇન કરીએ છીએ, તો શું થશે? છઠ્ઠા ટ્રેમાંથી વેપર નીકળશે ને ગેસ બે, વેપર અને લિક્વિડ બે નીકળે, લિક્વિડ નીચે જાય ને વેપર ઉપર જાય, તો વાય સિક્સ એટલે કે વેપર છઠ્ઠા ટ્રેમાંથી નીકળે. વેપર છે એ ઊંધી દિશામાં જશે અને લિક્વિડ છે એ સીધી દિશામાં આવશે. એટલે વેપર છે ને 1, 2, 3, 4, 5 ઊંધા ડાયરેક્શનમાં કરવાનું હોય, મતલબ છઠ્ઠો બી વાય સિક્સ નો શું મિનિંગ છે કે છઠ્ઠા ટ્રેમાંથી વેપર નીકળીને પાંચમા ટ્રેમાં જશે, છઠ્ઠા ટ્રેમાંથી વેપર નીકળીને પાંચમા ટ્રેમાં જશે, પાંચમા ટ્રેમાં જશે. ક્લિયર? વાયએન શું છે? વાયએન એટલે એન્થ ટ્રેમાંથી નીકળ્યું, તો એન્થ ટ્રેમાંથી જો વેપર નીકળી એટલે વાયએન માઇનસ વાયએન પ્લસ 1 એટલે નીચે, હવે એન પ્લસ 1 એટલે નીચેની ટ્રે આવે, એન એન એટલે મારો 6 છે તો 6 પ્લસ 1 એટલે 7, તો 7 ની ટ્રે ક્યાં આવે? નીચે હોય ને. તો વાયએન પ્લસ 1 વાયએન માઇનસ વાયએન પ્લસ 1 અપોન વાય સ્ટાર માઇનસ વાયએન પ્લસ 1. વાય સ્ટાર શું છે? ઇક્વિલિબ્રિયમ કોમ્પોઝિશન છે, મતલબ જે ડેટા આપણે ઇક્વિલિબ્રિયમ મળ્યો છે વાય સ્ટાર, મતલબ એક્સ, મતલબ આનો આ તમારી પોઈન્ટની એફિશિયન્સી, આ તમારું ઇક્વિલિબ્રિયમ એફિશિયન્સી, ઇક્વિલિબ્રિયમ કમ્પોઝિશન હોય. જો લોકલ કમ્પોઝિશન ઇક્વિલિબ્રિયમ કમ્પોઝિશન બે હરખો ના હોય, સમજાય ગયું? ઇક્વિલિબ્રિયમ કમ્પોઝિશન ઓવરવ્યૂ જોતા હોય ને, આ લોકલ હોય પોઈન્ટ વાઇઝ હોય. તમને હમણાં કીધું કે પોઈન્ટ વાઇઝ ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ વાઇઝ કમ્પોઝિશન સરખો હોતો નથી ટ્રેમાં, બિકોઝ એટલી ઇફેક્ટિવ વર્ક કરતી, એટલું પરફેક્શન વર્ક ના થાય. તમે પરફેક્શન વર્ક જો વર્ક જોતું હોય તો તમને ઓપરેટિંગ કોસ્ટ બી વધારે લાગતો હોય. આ ઇક્વેશન છે. હવે આ બે નો ડિફરન્સ, આ બે ને તે ને ડિફરન્સ નું શું થાય? મતલબ જો હવે આમાં કન્સેપ્ટ શું છે? એફિશિયન્સી એટલે આઉટપુટ બાય ઇનપુટ, એટલે સેપરેશન કેટલું થાય. તો આ બે નો કોન્સન્ટ્રેશન નો ડિફરન્સ હોય ને, એ તમે ડિટરમાઇન એને જ્યારે ઇક્વિલિબ્રિયમ ના કોન્સન્ટ્રેશન થી ડિવાઈડ કરશો, આ જે ઉપરનો છે એ લોકલ નો કોન્સન્ટ્રેશન ડિફરન્સ, આ બે શું છે? ઇક્વિલિબ્રિયમ કમ્પોઝિશન છે, આ રીઅલ કમ્પોઝિશન છે, આ ઇક્વિલિબ્રિયમ કમ્પોઝિશન છે. yn લોકલ ને yn પ્લસ 1 લોકલ બે ઇક્વિલિબ્રિયમ કમ્પોઝિશન છે, જ્યાં yn સ્ટાર લોકલ ને yn પ્લસ લોકલ એ બે ઇક્વિલિબ્રિયમ કમ્પોઝિશન છે. સો ઇક્વિલિબ્રિયમ રીઅલ કમ્પોઝિશન ઇક્વિલિબ્રિયમ કમ્પોઝિશન ને ડિવાઈડ કરશો, એ તમારી એફિશિયન્સી એ પોઈન્ટ એફિશિયન્સી કહેવાય, ઇન પર્ટિક્યુલર પોઈન્ટ. સમજાય ગયું પોઈન્ટ એફિશિયન્સી શું કહેવાય? ક્લિયર? ડાઉટ નહીં ને? પોઈન્ટ એફિશિયન્સી સમજાઈ ગઈ ને? આ રીતે લિક્વિડ ની બી આવતી હોય, પણ લિક્વિડ ની ઓલમોસ્ટ ડિફાઈન જ કરી દીધા લોકો, જસ્ટ વેપર ના બેલેન્સ એફિશિયન્સી 1 વસ્તુ પર ડિફાઈન થાય. તમે લિક્વિડ ઉપર કરશો તો એ જ તમને એફિશિયન્સી આવે, કેમ કે લિક્વિડ ઇઝ સેપરેશન, ગેસ ને લિક્વિડ બે કોન્ટેક્ટમાં હોય જ છે ને, તો એફિશિયન્સી બી બે ની સરખી આવશે. ક્લિયર? ગુડ. હવે નેક્સ્ટ તમારી છે મોર્ફી. મોર્ફી એફિશિયન્સી શું કહેવાય? એ આજે આપણે મોર્ફી એફિશિયન્સી.
એક્વેશન છે એમની. અહીંયા સમજાઈ ગયું? ડાઉટ નહીં ને? ગુડ, ક્લિયર. મોર્ફી એફિશિયન્સી શું કહેવાય? એનો ઇક્વેશન શું કે yn yn+1 y^2 yn+1. આ લોકલ નહીં આવે, લોકલ એટલે પર્ટીક્યુલર પોઈન્ટ પર કહેવાય છે. લોકલ ને જનરલ માં શું હોય? લોકલ એટલે પર્ટી, આપણે કહે ને લોકલ એટલે ફિક્સ જગ્યા. લોકલ અને આખામાં ડિફરન્સ શું હોય? લોકલ એટલે પર્ટીક્યુલર પોઈન્ટ જ કહેવાય ને, આખો એરિયા આપણે કરીએ. ફોર એક્ઝામ્પલ, લોકલ રાજકોટ કહો ને ડિસ્ટ્રિક્ટ રાજકોટ કહો તો ફર્ક પડે. લોકલ રાજકોટ એટલે રાજકોટ જ કહેવાય, ડિસ્ટ્રિક્ટ રાજકોટ શું હોય? આખે આખું ડિસ્ટ્રિક્ટ કવર કરે, એટલે આખે આખું આવી જાય. તો આ મોર્ફી એફિશિયન્સી નું ઇક્વેશન એ જ છે, સેમ પ્રોસિજર જ છે ભાઈ. એટલે ડિફરન્સ ફાઇન્ડ કરવો છે કે એ ટ્રેમાં વેપરનો આઉટપુટ કમ્પોઝિશન માઇનસ ઇનપુટ કમ્પોઝિશન ડિવાઇડેડ બાય વેપરનો આઉટપુટ ઇક્વિલિબ્રિયમ કમ્પોઝિશન માઇનસ ઇનપુટ ઇક્વિલિબ્રિયમ કમ્પોઝિશન. ક્લિયર? સમજાઈ ગયું? મોર્ફી એફિશિયન્સી ને પ્રે એફિશિયન્સી બેનિફિટ શું? હવે તમે એમ વિચારો કે આ પ્રે એફિશિયન્સી આવી હું કમે ભણવામાં સ્ટડીમાં, બીકોઝ પ્રે એફિશિયન્સી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે. એના વગર કોઈ બી ટાવર, એના વગર શું થાય? તમારો કોઈ બી ટાવર ડિફાઇન ના થાય. તમે એમને જજમેન્ટલ વ્યૂ ના કરો, જજમેન્ટ ના લઈ આવો. જ્યારે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયર હોય જજમેન્ટ એમ ના લે. ડિઝાઇન ટાઈમે એના પ્રે એફિશિયન્સી તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય. ક્લિયર? સમજાઈ ગયું? સો ચેપ્ટર નંબર 1 માસ ટ્રાન્સફર નું કમ્પ્લીટ. ઓકે, હવે આપણે નેક્સ્ટ ચેપ્ટર સ્ટાર્ટ કરશું, જે છે તમારું ડિસ્ટિલેશન. આ ચેપ્ટરમાં કોઈ બી પ્રકારનો ડાઉટ નથી, સોરી હોય તો મેસેજ મને કરી દેજો. મેં બી ઓલમોસ્ટ કન્સેપ્ટ એકદમ સિમ્પલ ક્લિયર સ્ટાઇલથી સમજાવ્યો છે, ટેક્સ્ટ બુક લેંગ્વેજને ક્લિયર કરીને સમજાવ્યા છે મેં. સો નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીએ ડિસ્ટિલેશનમાં. હવે આખ્યાની જો કયો ચેપ્ટર છે, આખ્યાની પ્લેલિસ્ટ બની ગઈ છે આ ચેપ્ટરની. તો તમને એવું હોય કે ભાઈ તમને એના માટે વિડીયો કન્સેપ્ટ એના માટે જ મેં રાખ્યા કે વિડીયો તમારે ઇઝીલી જોઈ શકે સ્ટુડન્ટ. ને એમ થઈ ગયું ભાઈ તમને રિવિઝન કરવું હોય તો આખા તમારા વિડીયો બી જોઈ લેવો ને આખા. ઓલમોસ્ટ હશે કેટલા કે તમારા 10-15 કલાકના વિડીયો બનશે આખા માસ ટ્રાન્સફરના. તમને એ ટાઈમે વાંધો નહીં આવે તમને ભણવામાં, તમને આ ખાલી કન્સેપ્ટ પણ જોવાનું કે આગળ વિડીયો છે રેડી. બોલું શું તું તમને આખો મટીરિયલ બનાવવો પડતા, આ રેડીમેડ મટીરિયલ તમને બની ગયો. રેડી? ઓકે, સો મળ્યા નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્ટિલેશનનો. ઓકે, ત્યાં સુધી ત્યાં ધ્યાન રાખો. ઓકે, વેટ, થેન્ક યુ વેરી મચ, બાય.